नमस्कार विद्यार्थी मित्रों, आज ना JEE नीट ना फिजिक्स ना लेक्चर में तुम्हारो स्वागत है। बाळको शनिवार मैं तुमने थोड़ा सम्स कराया था, होप के तुम बधाए कर लीधा हशे अने मोस्ट ऑफ लोगोए मने होमवर्क पर मोकली आप्यु छे एटले ए पण तमे कम्प्लीट कर्यु हशे। तो हवे आज ना लेक्चर में आपणे आगळना दाखलाओनी बात करिए, तेम वाँचु छु रकम क्यू जेटलो वीजभार अने आर त्रिज्या वाला त्रण समान गोळाओने, देखो त्रण गोळानी बात करी छे अने दरेक पणनो वीजभार केटलो कीधो छे, क्यू कीधो छे अने दरेकनी त्रिज्या केटली कीधी छे, कैपिटल आर कीधी छे। आ गोळाओने एवी रीते राखवामां आवेला छे के जेथी दरेक गोळो बीजा बे गोळाओने स्पर्शे। त्रण गोळाओ छे एने एवी रीते राखेला छे के दरेक गोळो बीजा बे गोळाओने स्पर्शे, तो कोई एक गोळा पर बाकीना बे गोळा द्वारा लागता विद्युत बळनु मूल्य शोधो। कोई एक गोळा पर बाकीना बे गोळाने लीधे लागता विद्युत बळनु मूल्य शोधो। बाळको कही दऊं तमने एक वखत, सवालमां आपणे शुं कीधुं छे के त्रण गोळा लेवामां आवेला छे, त्रण गोळાઓ જે ખરા એમના ઉપરનો વિદ્યુત ભાર q છે અને એમની ત્રિજ્યા જે ખરી એ કેપિટલ r છે। ત્રણ ગોળાઓને અરેન્જ એવી રીતે કર્યા છે કે એક ગોળો જે ખરો એ બાકીના બે ગોળાઓને સ્પર્શે। તો અહીંયા એવું કીધું છે કોઈ એક ગોળા પર બાકીના બે ગોળાને લીધે લાગતા વિદ્યુત બળનું મૂલ્ય શોધો। તો આપણે દાખલાની શરૂઆત કરીએ, રાઈટ? જેમ સવાલમાં આપેલ છે તેમ અહીંયા આગળ તમે જોઈ શકો છો કે ત્રણ ગોળાઓ મેં ડ્રો કરેલા છે, દરેક ગોળો એ બાકીના બે ગોળાઓને સ્પર્શે એવી રીતે મૂક્યો છે અને દરેકની ત્રિજ્યા કેટલી છે? કેપિટલ r। તો આ a નંબરનો ગોળો જુઓ, એની ત્રિજ્યા r છે। આ b નંબરનો ગોળો જુઓ, જેની ત્રિજ્યા r છે। આ c નંબરનો ગોળો જુઓ, જેની ત્રિજ્યા r છે। એ શું કર્યું છે? ત્રણેયના જે કેન્દ્રો જે છે ને એને જોઈન્ટ કરેલા છે, રાઈટ? આ પોઈન્ટને a નામ આપ્યું, આ પોઈન્ટને b નામ આપ્યું, આ પોઈન્ટને c નામ આપેલું છે। ઓકે, સૌપ્રથમ વાત કરી આપણે કે આ a અને b વચ્ચે લાગતું બળ, a અને b વચ્ચે લાગતું બળ એટલે FAB કહેવાય। આપણી પાસે કુલંબનો નિયમ સૂત્ર શું છે? F બરાબર KQ1Q2R2, રાઈટ? તો A અને B પર દરેક પર વિદ્યુતભાર કેટલો છે? Q જેટલો વિદ્યુતભાર છે, રાઈટ? તો FAB, A અને B વચ્ચે લાગતું બળ KQ1Q2 એટલે બંને પર વિદ્યુતભાર Q અને Q છે, સો KQ2 A અને B વચ્ચેનું અંતર, તો તમને દેખાય છે આટલું R છે અને આટલું R છે એટલે R વત્તા R એટલે કેટલું થાય? 2R થાય, તો 2R નો વર્ગ, રાઈટ? સો KQ2 4R2। ઓકે, આ જ રીતે સાંભળો, આપણે શું કર્યું છે? આ A પર લાગતો આપણે બળનું મૂલ્ય શોધવું છે, રાઈટ? એટલે B ને લીધે A પર લાગતા બળનું મેં આ શોધ્યું નાખ્યું મૂલ્ય। ઓકે, આ જ રીતે C ને લીધે A પર લાગતું બળ શોધવું હોય તો A અને C વચ્ચે લાગતું બળ FAC બરાબર KQ2, કેમ? A અને C બંને પર વિદ્યુતભાર કેટલો છે? Q અને Q છે, તો KQ2 અંતર કેટલું છે? આટલું R અને R એટલે R વત્તા R કેટલું છે? 2R થાય, સો 2R નો વર્ગ એટલે 4R2। ઓકે, તો A અને B વચ્ચે લાગતા બળનું મૂલ્ય ધીસ અને A અને C વચ્ચે લાગતા બળનું મૂલ્ય ધીસ છે। A અને B વચ્ચે લાગતા બળનું મૂલ્ય આ રહ્યું, A અને C વચ્ચે લાગતા બળનું મૂલ્ય આ રહ્યું। ઓકે, તો બંને પર તમે જુઓ જવાબ સરખો આવ્યો એટલે કે FAB બરાબર FAC બરાબર આપણે F નામ આપી દઈએ, કેમ કે બંને પર લાગતા બળનું મૂલ્ય કેવું આવ્યું છે? સરખું છે। આપણે કયો પોઈન્ટ ધર્યો છે? A પોઈન્ટ। A પોઈન્ટ પર B ને લીધે લાગતું બળ V ધીસ અને C ને લીધે A પર લાગતું બળ ધીસ, તો બંને બળના મૂલ્ય કેવા આવ્યા? સરખા આવ્યા। સો FAB બરાબર FAC બરાબર F બરાબર ધીસ ને KQ2 4R2, રાઈટ? તમે જોઈ શકો છો। માટે હવે જ્યારે પણ આપ્યું હોય કોઈ એક બિંદુ પર આપણે પરિણામી બળ શોધવાની વાત હોય, ઓકે, તો આપણે 11th ની અંદર ભણી ગયા હતા કે આ રીતે પરિણામી બળનું સૂત્ર F'√F12² F22² 2F1F2 cos θ। યાદ કરો a અને b ના સંદર્ભમાં વાત કરીએ આપણે તો પરિણામી બળ બરાબર √A² + B² + 2AB cos θ આ રીતે હોય। તો અહીંયા બળની વાત છે, તો F1² + F2² + 2F1F2 cos θ। બાળકો તમે જુઓ F1 F2 બરાબર F જ છે ને, રાઈટ? તો F1 ની જગ્યાએ F લખો, F2 ની જગ્યાએ F લખો, F1 F2 એટલે F F એટલે F² થાય અને θ કેટલો છે? જુઓ બધાની જે ત્રિજ્યા જે ખરી થોડા ત્રણ ગોળાઓની ત્રિજ્યા સમાન છે, રાઈટ? તો અહીંયા આગળ જે ખૂણો પડ્યો એટલે આ તો કેવો થયો? બધાના ખૂણા એક સરખા રહેશે, ત્રણે બાજુના માપ સરખા એટલે તો ખૂણો કેટલો રહે?
साइड तो थाय राइट ना साइड 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 तो आ त्रिकोण त्रण खूणाओ नो आपनो सरवाळो 180 थाय ने राइट तो आ खूणो केटलो रहेशे 60 नो रहेशे ओके तो અહીંયા કે તમે જોઈ શકો છો તમે થીટા ની જગ્યાએ મૂક્યો cos 60 રાઈટ cos 60 મૂક્યો છે સો f² + f² થાય તમારો 2f² અને આ 2f² cos 60 એટલે વન અપ થાય આ 2 નું ઉડી ગયા એટલે અંડર રૂટ પર 2f² + f² એટલે કેટલા થયા 3f² થયા એનો રૂટ કાઢો એટલે √3 * f થાય અને √3 નો √3 f ની વેલ્યુ કેટલી છે k³ / 4r² આ મેં મૂકી દીધી રાઈટ f ની વેલ્યુ કેટલી છે k³ / 4r² હજી પણ તમારે સોલ્યુશન કરવું હોય તો થઈ શકે છે k ની જગ્યાએ શું મૂકવાનું 1/4πε0 મૂકવાનું k ની જગ્યાએ શું મૂકવાનું 1/4πε0 મૂકો તો તમારો જવાબ આવી જશે ઓકે હજી તમારે ઓલ લાંબુ સોલ્યુશન કરવું હોય તો ની વાત છે ઓકે બાળકો તો આ દાખલાની અંદર તમને સમજ પડી ગઈ હશે ઓકે એક વખત તમે સ્ક્રીનશોટ પાડી લ્યો ઓકે પાડી લ્યો ઓકે તો હવે આગળ લાગણાઓની વાત કરીએ આપણે ઓકે બાળકો આગળના દાખલા તરફ આપણે પ્રયાણ કરીએ ઓકે સાંભળજો રકમ ક્યુ જેટલો વિદ્યુતભાર ધરાવતા અનંત સંખ્યાના વિદ્યુતભારો એક્સ અક્ષ પર અનુક્રમે x1, x2, x4, x8... સ્થાનોએ મૂકેલ હોય તો આ વિદ્યુતભારના તંત્રને કારણે x0 પાસે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધો ઓકે ફરીથી સાંભળજો શું કહે છે હવે લાઈન બાય લાઈન હું બધી વસ્તુ સમજાવું તમને ક્યુ જેટલો વિદ્યુતભાર ધરાવતા અનંત સંખ્યામાંના વિદ્યુતભાર દરેક પરનો વિદ્યુતભાર કેટલો ક્યુ છે ઓકે અને એક્સ અક્ષ પર કયા અંતર મૂક્યા છે એક મૂક્યો છે x1, x2 મેં અહીં લખી દઉં રાઈટ કયા કયા અંતર આપણે મૂકવાની વાત કરી છે કે ભાઈ x = 1, x = 2, x = 4, x = 8... આવી રીતે આપણે મૂકવાની વાત કરી છે ક્યુ જેટલા વિદ્યુત ભારો છે ખરા એ આ અંતર મૂકેલા છે x = 1, x = 2, x = 4, x = 8... તો આ વિદ્યુત ભારોના તંત્રને લીધે x = 0 પાસે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધો શોધવાનું શું છે બાળકો આપણે શોધવાનું છે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એટલે જો વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે રાઈટ એટલે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું એટલે E = (?) ઓકે તો સૌપ્રથમ આપણે સ્ટાર્ટ કરીએ આપણે આગળ આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર શું છે E = kq²/r² ના kq/r² યાદ કરો આપણે બળનું સૂત્ર હોય તો F = kq²/r² થાય લેકિન વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર હોય તો શું આવે E = kq/r² રાઈટ પણ અહીંયા અંતરો અલગ અલગ આપેલા છે આપણને ઓકે તો જોજો અંદર આ kq હું બ્રેકેટમાં લખું છું 1/r² છે ને r આપણે જો અલગ 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 ડિસ્ટન્સ આપેલું છે કે ભાઈ 1/2² + 1/4² + 1/8² + 1/8² + 1/8² + 1/8² + 1/8² + 1/8² + 1/8² + 1/8² + 1/8² + 1/8² + 1/8² + 1/8² + 1/8² + 1/8² + 1/8² + 1/8² + 1/8² + 1/8² + 1/8² + 1/8² + 1/8² + 1/8² + 1/8² + 1/8² + 1/8² + 1/8² + 1/8² + 1/8² + 1/8² + 1/8² + 1/8² + 1/8² + 1/8² + 1/8² + 1/8² + 1/8² + 1/8² + 1/8² + 1/8² + 1/8² + 1/8² + 1/8² + 1/8² + 1/8² + 1/8² + 1/8² + 1/8² + 1/8² + 1/8² + 1/8² + 1/8² + 1/8² + 1/8² + 1/8² + 1/8² + 1/8² + 1/8² + 1/8² + 1/8² + 1/8² + 1/8² + 1/8² +
સમગુણોત્તર શ્રેણી એવું 9માં 10માં ની અંદર પણ આવી ગયું છે ઓકે અને રહી વાત 11માં ની અંદર પણ તમે આ ભણી ગયા છો સમગુણોત્તર શ્રેણી સમાંતર શ્રેણી એ બધા વિશે પણ તમને માહિતી હશે ઓકે બરાબર હજી એક થોડું સોલ્યુશન કરું શું આવશે કે ક્યુબ બ્રેકેટમાં 1 / 1 સ્ક્વેર એટલે 1 થાય 2 સ્ક્વેર એટલે 4 થાય 4 સ્ક્વેર એટલે 16 થાય પ્લસ 8 સ્ક્વેર એટલે 64 ડેશ 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 થશે ઓકે તો આ તમારું આવ્યું ઈ નું મૂલ્ય હવે તમે આમાં તમે નજર મારો તો અહીંયા આગળ આ કઈ શ્રેણી ચાલે છે સમગુણોત્તર ચાલે છે 1 / 1 + 1 / 4 + 1 / 16 રાઈટ આ કયું છે સમગુણોત્તર શ્રેણીનું છે હું તમને બતાવું કે સમગુણોત્તર શ્રેણી માટે રાઈટ સમગુણોત્તર
શ્રેણી ની વાત છે સમગુણોત્તર શ્રેણી એટલે કેવું આવે a a r સ્ક્વેર રાઈટ એવી રીતે આવતો ને a a r સ્ક્વેર ડેફ a r = 4 a r = this રાઈટ હવે રીતે કન્ટિન્યુઅસ ચાલે રાખશે સમગુણોત્તર શ્રેણી નો હવે તમને ખબર છે કે m ની અંદર જે કરો એ તમારું શ્રેણી નું સૂત્ર પણ તમને ખબર હશે a प्लस ए आर प्लस ए आर स्क्वेर याद करो आमे लिखू है समगुणोत्तर श्रेणी की बात करी छे अब हूं तुमने समगुणोत्तर श्रेणी की बात करू जो याद करो के जारे प्लस ना संदर्भ में आवे प्लस ना संदर्भ में तो तुमने खबर छे ने श्रेणी के श्रेणी ने सरळ करवानो राइट एने हूं कहवे श्रेणी हो तो आपने हूं अल्पविराम करीने लखते પણ એ અલ્પવિરામ કરીને નથી એ કઈ રીતે છે પ્લસ ના સંદર્ભમાં વાત છે પ્લસ ના સંદર્ભમાં વાત છે તો શું કહેવાય સમગુણોત્તર શ્રેણી રાઈટ સમગુણોત્તર શ્રેણી આપણે શું હતી a પ્લસ ar પ્લસ ar² પ્લસ આવ ચાલે રાખે રાઈટ તો સમગુણોત્તર શ્રેણી નું આપણે ભાઈ સૂત્ર શું હતું s equal to a upon 1 minus r યાદ કરો નોમાં દસમાં ની અંદર પડી ગયા હતા 11માં ની અંદર મેથ્સ માં આવી ગયું પણ 12માં જે વાળા બાળકો માટે નોમું દસમાં આપણે ખબર હશે તો જ તમને યાદ હશે રાઈટ સમગુણોત્તર શ્રેણી નું સૂત્ર અહીંયા કહે છે શ્રેણી જગ્યાએ શ્રેણી કર નાખું છું બરાબર સમગુણોત્તર શ્રેણી નું સૂત્ર શ્રેણી એટલે હું સરવાળાના ફોર્મમાં આવે ઓકે કે a પ્લસ a r પ્લસ a r સ્ક્વેર ડેશ 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 આવું ચાલતું રહે તેનું શ્રેણી નું સૂત્ર છે s = a upon 1 minus r તમારો આ જે તમારી શ્રેણી છે તે એના ઉપરથી તમને ખબર પડે સ્ટાર્ટિંગ ક્યાં થી થાય છે 1 upon 1 એટલે 1 જ કહેવાય ને રાઈટ પ્લસ 1 upon 4 પ્લસ 1 upon 16 આવું કન્ટિન્યુઅસ ચાલ્યા રાખે છે રાઈટ તો તમારો આના ઉપરથી તમારો a શું આવશે a એટલે 1 આવશે અહીંયા ગણી a બરાબર 1 સ્ટાર્ટિંગ એ જ થાય છે ને એટલે a પ્લસ ar તમે જોઈ શકો છો a પ્લસ ar પ્લસ ar સ્ક્વેર રાઈટ અને આ તમારું શું થાય r = 1/4 r કેવી રીતે શોધવાનો બીજું પદ ભાગ્યા પહેલું પદ રાઈટ બીજું પદ ભાગ્યા પહેલું પદ બીજું પદ શું છે 1/4 પહેલું પદ શું છે 1 સો 1/4 ભાગ્યા 1 એટલે શું આવે 1/4 ક્લિયર બાળકો એટલે આ જે આપણો સમગુણોત્તર શ્રેણી છે રાઈટ એના ઉપર તમને a મળી ગયો a બરાબર 1 પહેલું પદ હોય ને એ તમારો a હોય રાઈટ તો a બરાબર 1 અને જે r છે કરો ગુણોત્તર કહેવાય એટલે કે બીજું પદ ભાગ્યા પહેલું પદ એટલે તમારું શું આવ્યું r = 1/4 આવ્યું ઓકે તો આ સૂત્રની અંદર હું મૂકી દઉં રાઈટ આ સૂત્રની અંદર આપણે મૂકીએ તો શું આવે s = a upon 1 minus r રાઈટ તો a આપણો શું છે a બરાબર 1 છે તો 1 ની જગ્યાએ 1 minus 1 minus આ જગ્યાએ શું મૂકો 1/4 મૂકો તો 1/4 એટલે નીચે જુઓ તમે 4 માઈનસ 1 એટલે 3/4 થયા 3/4 થયા એટલે શું આવે 4/3 આવે અહીં તમને s મળી ગયો ને કે ભાઈ આટલો જે કૌંસ છે આટલો જે કૌંસ છે એ કૌંસનો આન્સર જે કરો એ તમારો કેટલો આવ્યો 4/3 તમે જોઈ શકો છો બરાબર એક વખત નજર મારો એટલે તમને ઓટોમેટિકલી ખબર પડી જશે એટલે 4/3 આવ્યો ઓકે ને પડી ખબર નજર માંડી હશે હવે હું કરવાનો અહીંયા અંદર મૂકી દેવાનો તો kq અને આનો આન્સર કેટલો આવ્યો 4/3 તો તમારે સાથે લખી દેવાનું 4/3 બાળકો આ તમારો જવાબ આવી ગયો વિદ્યુત ક્ષેત્રનો જવાબ આવી ગયો છે ઓકે ફરી એકવાર બોલું છું આપણે શું કીધું છે અલગ અલગ અંતરે આપણે વિદ્યુત પર આપેલા છે ઓકે એટલે તમારે શું કરવાનું છે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું e equal to kq upon r square હવે r આપણને અલગ અલગ અંતર આપ્યા છે સો kq તો અચળ છે ભાગ્યા ઇનટુ મલ્ટીપ્લાયમાં 1 upon 1 square plus 1 upon 2 square plus 1 upon 4 square plus 1 upon 8 square plus dash 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 ઓકે તે બધા વર્ક કરી લેજો 1 upon 1 1 upon 4 1 upon 16 dash 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 ચાલે રાખે હવે શું કરવું પડે આટલું જે કૌંસમાં છે એને આપણે અલગથી શોધવું પડે જે આપણે 9માં 10માં 11માં ની અંદર સમગુણોત્તર શ્રેણી વિશે આપણે ભણ્યા છે દેખો સમગુણોત્તર શ્રેણી એટલે a plus ar plus ar square plus dash 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 ઓકે તો એ શ્રેણીનું સૂત્ર તમને ખબર હોવી જોઈએ કે s = a upon 1 minus
r right s equal to a upon 1 minus r to ano upar tumhe juo pratham pad tamaro 1 che so a barabar 1 ane r e su che gunaktar che ane biju pad bhaga pehlo pad એટલે 1 બાય 4 ભાગ્યા 1 એટલે શું આવે 1 બાય 4 એ અને r ની વેલ્યુ અહીં અંદર મૂકી દઉં તો s = a upon 1 minus r એ 1 આ 1 minus 1 by 4 એટલે 1 upon 3 by 4 4 ઉપર જશે એટલે 4 by 3 અને આની જે આપણે શું કર્યું આ કૌંસની કિંમત આપણે અલગથી શોધી એનો જવાબ 4 by 3 આવ્યો પછી હું મૂકશું તો આ k નો k કયો અને આનો જવાબ શું એનો તમારો 4 by 3 તો into 4 by 3 તો બાળકો આ તમારો જવાબ આવી ગયો या आ अलग अलग अंतर आपने विद्युत क्षेत्र को दो है तो ये आठू होय E equal to 4 k cube by 3 हो तुमने खबर पड़ी है शायद दाखला नहीं अंदर ओके तो एक बार स्क्रीनशॉट पानी लो तुम्हें रेडी चल अबे आगे ना दाखला तरफ चाहिए आपने ओके फटाफट હવે આગળના દાખલા તરફ જઈએ સાંભળજો એક અર્ધ વર્તુળાકાર સળિયાને રાઈટ q કુલમ જેટલા વીજભાર વડે વીજભારિત કરેલ છે સળિયો છે પણ એને કેવો કરતો અર્ધવર્તુળ સળિયાને q કુલમ જેટલા વીજભાર વડે વીજભારિત કરેલ છે તો કેન્દ્ર પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધો શું કરવાનું છે કેન્દ્ર પાસે विद्युत क्षेत्र की तीव्रता आपने शोधवानी छे ओके फरी एक बार बोलूं छु आपने શું કીધું છે અર્ધ વર્તુળાકાર સળિયો ભાઈ સળિયો જે ખરો ને રાઈટ એ સળિયાને અર્ધ વર્તુળાકાર વાળી દેવામાં આવ્યો છે રાઈટ સળિયાને અર્ધ વર્તુળાકાર વાળી દેવામાં આવ્યો છે અને એના ઉપર q જેટલો વીજભાર વિભાજિત કરેલ છે આના ઉપર શું કીધું છે આપણે q જેટલો વીજભાર વિભાજિત કરેલ છે તો તેના કેન્દ્ર પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધો એના કેન્દ્ર પાસે એટલે આ કેન્દ્ર અહીંયા થયું અને ઓ નામ આપી દઉં રાઈટ આ કેન્દ્ર પાસે આપણે શું શોધવાનું છે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપણે શોધવાની છે તો બાળકો યાદ કરો જ્યારે પણ સળિયાની વાત આવે અનંત લંબાઈનો તાર હોય અનંત લંબાઈનો સળિયો હોય ત્યારે ગોસની કઈ એપ્લિકેશન આવે ગોસની પહેલા નંબરની એપ્લિકેશન ગોસની પહેલા નંબરની એપ્લિકેશનમાં વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું હતું રાઈટ શું હતું E equal to લેમ્ડા upon શું હતું 2π ε0 r આવું યાદ છે ગોસના પ્રથમ નિયમ મુજબ હતું ગોસની પ્રથમ એપ્લિકેશન મુજબ પ્રથમ એપ્લિકેશન મુજબ હું હતું E equal to લેમ્ડા upon 2π ε0 r હતું ઓકે હવે આમાં જુઓ આપણે આની અંદર શું છે અર્ધવર્તુળાકાર વાળ્યો છે અર્ધવર્તુળાકાર વાળ્યો તો એનું કઈક તો ઇક્વેશન યુઝ થવું જોઈએ ને રાઈટ બાકી આવો સીધો સીધો આન્સર હોત તો પછી એમાં ગણવાની તો કઈ જરૂર નથી સળિયાને અર્ધવર્તુળાકાર વાળીને q કુલમ આપ્યો છે એનો મતલબ અંદર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તારવાનું છે તો સૂત્ર તો આપણને ખબર છે પણ આ કઈ ડાયરેક્ટ જવાબ નથી રાઈટ આવો વાળેલો છે તો હું કંઈક સમથિંગ યુઝ તો કરવું પડશે આપણે ઓકે થોડુંક સેટિંગ કરું છું જોજો બે વડે ગુણતા બે વડે ભાગતા રાઈટ તો શું થશે 2 લેમ્ડા અપોન 2 ઇન્ટુ 2 શું થાય 4 પાઈ એપ્સિલોન ઇન્ટુ r બાળકો ખબર છે તમને 1 અપોન 4 પાઈ એપ્સિલોન એટલે શું થાય k થાય રાઈટ તો 2 નો 2 1 અપોન 4 પાઈ એપ્સિલોન તો શું થાય k થાય આ લેમ્ડા નો લેમ્ડા અપોન r રાઈટ તો આ તમારો ઈ શું આવ્યો 2k લેમ્ડા અપોન r હજી આટલું નથી હવે આપણે આના ઉપર q વિદ્યુતભાર છે એનો કઈક તો યુઝ થવો જોઈએ રાઈટ યાદ કરો બચાવ કે જ્યારે આવી રીતે સળિયાની વાત આવે તો સળિયા ઉપર શું હોય રેખીય વિદ્યુતભાર ઘનતા હોય અને રેખીય વિદ્યુતભાર ઘનતાને સાથે પણ નોટ થાય છે લેમ્ડા વડે એનું સૂત્ર શું હતું લેમ્ડા ઇક્વલ ટુ q અપોન l રાઈટ યાદ છે લેમ્ડા ઇક્વલ ટુ શું હતું q અપોન l રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્ડા બરાબર q અપોન l હવે બાળકોની વાત કરીએ આપણે ચલો આના ઉપર તો q વિદ્યુતભાર છે એટલે આપણે q નો q રાખીએ પણ l કેટલો આ અર્ધવર્તુળાકાર વાળેલ છે બરાબર તેની લંબાઈ કેટલી તો બાળકો તમને ખબર હશે કે વર્તુળનો પરિઘ એ કેટલો થાય
2 पाई r વર્તુળનો પરિઘ કેટલો થાય 2 पाई r તો અહીંયા અર્ધ વર્તુળ છે તો અર્ધ વર્તુળનો કેટલો થાય દેખો વર્તુળનો પરિઘ 2 पाई r અર્ધ વર્તુળ હોય તો શું કરવું પડે ભાગ્યા 2 કરો એટલે કેટલો આવે 2 पाई r ભાગ્યા 2 એટલે કેટલો આવે पाई into r કેટલો જ આવે ને રાઈટ पाई into r આટલો જ આવશે ઓકે આટલી ત્રિજ્યા દાખલા તરીકે આપણે r લીધી હોય वर्तुळ આખું હોય તો વર્તુળનો પરિઘ 2 पाई r આવે પણ અહીંયા તો અર્ધ વર્તુળ જ છે અર્ધ વર્તુળ છે તો અર્ધ વર્તુળનો પરિઘ કેટલો થાય पाई r થાય ને એ જેની લંબાઈ કહેવાય ને પરિઘ જેની લંબાઈ તો पाई r બચાવો હવે ખબર પડી લેમ્ડા = q / l તો q તો છે એના ઉપર વિદ્યુતભાર વિતરિત q છે પણ l કેટલો જો આખું વર્તુળ હોય તો પરિઘ 2 पाई r આવે l એટલે તમારો 2 पाई r થાય બટ અહીંયા આગળ કેવો છે અર્ધ વર્તુળ છે અર્ધ વર્તુળ છે એટલે ભાગ્યા 2 કરવા પડે એટલે 2 पाई r / 2 એટલે કેટલો આવે पाई r રાઈટ તો આ લેમ્ડા ની જે વસ્તુ છે આમાં મૂકી દે કિંમત તો શું થાય e = 2k / r તો છે 2k / r અને આ લેમ્ડા ની જગ્યાએ શું મૂકીશું આપણે આ મૂકીશું q / pi r શું આ લેમ્ડા ની જગ્યાએ શું મૂકું q / pi r એટલે શું થશે 2k q अपॉन पाई आर स्क्वायर बचाओ थोड़ो पड़ी એટલે આ જે અર્ધ વર્તુળ છે એ અર્ધ વર્તુળ પર કયો વિદ્યુતભાર હોય તો કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તમારું આટલું આવશે કેટલું 2k q અપોન પાઈ આર સ્ક્વેર ઓકે બાળકો આનો સ્ક્રીનશોટ પાડી લો એટલે તમને ખબર પડી જશે પાડી લીધો ઓકે નાઉ હવે આપણે આગળના દાખલા તરફ જઈએ એમાં ખબર પડી ગઈ હશે તમને આગળ જઈએ ચાલો આગળના દાખલા તરફ જઈએ આપણે બાળકો તમને જે હોમવર્કમાં આપવામાં આવેલા અમુક છોકરાઓને જે ડાઉટ હતો એમાં કદાચ ક્લિયર થઈ ગયું હશે રાઈટ તમને તો ન ક્લિયર થયું હોય તો ફરીથી એક એક વાર કોલ કરી અને મને જાણ કરી દેજો ઓકે આગળ એક જ દાખલો જોઈ લઈએ કેપિટલ આર ત્રિજ્યાના પોલા વાહક ગોળાને જોજો કેપિટલ આર ત્રિજ્યાના પોલા વાહક ગોળાને માઇનસ ક્યુ વિદ્યુતભારથી ચાર્જ કરેલો છે માઇનસ ક્યુ વિદ્યુતભારથી ચાર્જ કરેલો છે પહેલા હું ડ્રો કરી દઉં કે ભાઈ આ તમારો આર ત્રિજ્યાનો ગોળો અને એને શેનાથી વિદ્યુતભારિત કરેલો છે માઇનસ ક્યુ વિદ્યુતભારથી ઓકે તો આ વાહકની સપાટી પર ક્યુ વિદ્યુતભાર અને એમ દળના કણનો નિષ્ક્રમણ વેગ શોધો જોજો આ વાહકની સપાટી પર આ જે વાહક છે આ વાહકની સપાટી પર સ્મોલ ક્યુ વિદ્યુતભાર અને એમ દળના કણનો નિષ્ક્રમણ વેગ શોધો હવે નિષ્ક્રમણ વેગ એટલે શું યાદ કરો બાળકો જ્યારે 11માં ની અંદર ગુરુત્વાકર્ષણ વાળું ચેપ્ટર ચાલતું હતું ત્યારે આપણે નિષ્ક્રમણ વેગની વાત કરી હતી નિષ્ક્રમણ વેગ એટલે કે પદાર્થની ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા સરખી થાય એટલે જે વસ્તુ જે કરી એ કાયમ માટે પૃથ્વીની સપાટીથી બહાર જતો રહે એ જ આપણું નિષ્ક્રમણ ને રાઈટ એ વખતે જે ઝડપ છે એને કહેવાય નિષ્ક્રમણ ઝડપ એટલે અહીંયા જે બી કણ છે એ કણનો વિદ્યુતભાર જે કરો દાખલા તરીકે અહીંયા એક કોઈ કણ લઈ લઈએ બરાબર એ કણનો વિદ્યુતભાર ક્યુ છે અને એનું દળ એમ છે હવે એને અહીંથી બહાર કાઢવાનો છે ને બહાર કાઢો એટલે એનો જે નિષ્ક્રમણ વેગ હોય રાઈટ ફરીથી સવાલ વાંચું છું કે આર ત્રિજ્યાના પોલા વાહક ગોળાને માઇનસ ક્યુ વિદ્યુતભારથી વિજભારિત કરેલ છે આ વાહકની સપાટી પર ક્યુ વિદ્યુતભાર સ્મોલ ક્યુ વિદ્યુતભાર અને એમ દળના કણનો નિષ્ક્રમણ વેગ શોધો આપણે શું શોધવાનું છે નિષ્ક્રમણ વેગ શોધો રાઈટ બાળકો આમાં શું શોધવાનું છે આપણે નિષ્ક્રમણ વેગ શોધવાનો છે નિષ્ક્રમણ વેગ રાઈટ એટલે ઇન શોર્ટ આપણે વેગ જ શોધવાનો છે નિષ્ક્રમણ વેગ શોધો આપણને ખબર જ છે કાર્યનું સૂત્ર રાઈટ કાર્યનું સૂત્ર તમને ખબર છે તો અહીંયા આગળ તમે જોઈ લો આમાં છે ને પહેલું ચેપ્ટર અને બીજું ચેપ્ટર બંનેના કન્સેપ્ટનો થોડો ઉપયોગ થશે
राइट पहलू चेप्टर अने बीजू चेप्टर बने ना कंसेप्ट थोड़ो उपयोग थशे कई रीते आपणे खबर छे के कार्यनु सूत्र जे खरू ए केटलू छे बार काढवा माटे कार्यनु सूत्र 1/2 mv² राइट कार्यनु सूत्र શું છે હવે બહાર કાઢવું હોય એટલે ગતિ ઊર્જા જેટલી સ્થિતિ ઊર્જા આપણે દેવી પડે રાઈટ તો કાર્ય બરાબર કેટલું કરવું પડે 1/2 mv² લેકિન અહીંયા જે કાર્ય જે કરું એ કાર્ય જે કરું એ આપણે વોલ્ટેજના સ્વરૂપમાં બતાવવું પડશે કેવી રીતે આ યાદ કરો જ્યારે બીજું ચેપ્ટર ભણાવ્યું બીજા ચેપ્ટરના સ્ટાર્ટિંગની અંદર જ તમને વાત કરી હતી કે કોઈ વિદ્યુત ભારને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય W=V×Q બરાબર યાદ છે સેકન્ડ ચેપ્ટરના સ્ટાર્ટિંગની અંદર જ આવી ગયું છે કે ધારો કે કોઈ એક વિદ્યુત ભારને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય W=V×Q રાઈટ W બરાબર કેટલું હતું V×Q રાઈટ તો કાર્ય જે કરું એ તમારું કેટલું આવે W=V શું આવશે V×Q એટલે કાર્ય W=V×Q બરાબર 1/2 mv² બચાવ આમાં તમને ખબર પડી જશે કે કાર્યનું સૂત્ર આપણું શું આવ્યું W=1/2 mv² અને જે કાર્ય જે કરવું હોય તમારો વોલ્ટેજ ઇન્ટુ વિદ્યુત ભાર ઓકે તો આમાં તમે જુઓ આ V ઇન્ટુ Q વાળું જે સૂત્ર છે એ તો બીજા ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં આવતું હતું અને K=1/2 mv² જે કરો એ તો આપણે 11th માં ભણી ગયા હતા તમે હવે જુઓ છો કે જેટલા પણ નેટમાં કેવું હોય કે કોઈ પણ સમ હોય એની અંદર 11 12 બધું મિક્સ જ હોય ઓકે કોઈ પણ ક્વેશ્ચન પર આપણે વધારે શું છે નિષ્ક્રમણ વેગ શોધવાનો છે અને નિષ્ક્રમણ વેગ એટલે શું કે જ્યારે પદાર્થની ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા બંને સેમ થઈ જાય હવે જો સ્થિતિ ઊર્જા કો ગતિ ઊર્જા કો એ જ કાર્ય ને રાઈટ 11 ની અંદર આપણે ભણી ગયા હતા યાદ કરો W=Δk કાર્ય ઊર્જા પ્રવાહ આપણે પ્રૂવ કરેલો હતો રાઈટ એ તમે એ પણ કહી શકો W=Δk કહી શકાય ને રાઈટ W એટલે જ કાર્ય અને ડેલ્ટા કે એટલે તમારો 1/2 mv² રાઈટ અને W બરાબર શું થાય વોલ્ટેજ ઇન્ટુ વિદ્યુત ભાર W=V×Q ઓકે બાળકો આપણે ખબર છે અહીંયા આ ત્રિજ્યાનો ગોળો છે તો વોલ્ટેજ નું સૂત્ર આપણે બીજા ચેપ્ટરમાં શું લાવ્યા હતા રાઈટ જ્યાં વોલ્ટેજ નું સૂત્ર શું છે આપણું V બરાબર KQ/R રાઈટ V બરાબર શું છે આના ઉપરનો વિદ્યુત ભાર કેટલો છે કેપિટલ Q છે નજર મારો આ રીતે મૂકેલું છે રાઈટ કાર્ય સૂત્ર શું છે V ઇન્ટુ Q કેમકે Q વિદ્યુત પર લઈ જવાનો હતો ને રાઈટ એટલે V×Q બરાબર 1/2 mv² નું વોલ્ટેજ નું સૂત્ર શું છે આ ગોળાકારનો વિદ્યુત ભાર સોરી વોલ્ટેજ કેટલા V=KQ કેમ કે આના ઉપર વિદ્યુત કેટલો છે Q અને અંતર કેટલું છે R છે બરાબર અહીંયા માઇનસ સાઇન આપેલી છે પણ આપણે તો મૂલ્ય લખવાનું એટલે પ્લસ પણ બતાવવું પડે ઓકે તો આ વોલ્ટેજ ની વેલ્યુ અમે મૂકી દીધી V ની જગ્યાએ K/Q/R ઇન્ટુ Q=1/2 mv² અને આપણે ઝડપ શોધવાનો છે ને વેગ શોધવાનો છે તો આ તમારો વેગ છે રાઈટ તો એમાંથી હું v² ને સૂત્ર કરતા કરું રાઈટ તો આ તો ઉપર જાય તો કે કેપિટલ Q/Q/m નીચે જાય m×r ક્લિયર હવે આપણે v² ને સૂત્ર કરતા કર્યો તો આ તો ઉપર જાય અને m નીચે આવે 2kq/m તો આને રૂટ આપો તો કેટલું થાય અંડર રૂટ માં 2kq/m r બરાબર તમે જુઓ આ તમારો નિષ્ક્રમણ વેગનું સૂત્ર આવી ગયું ઓકે આ તમારો નિષ્ક્રમણ વેગનું સૂત્ર છે ક્લિયર આ દાખલા લીધા તમને સમજ પડી હશે કેપિટલ આર ત્રિજ્યાનો ગોળો છે અને પણ ક્યુ વિદ્યુત ભાર છે હવે કોઈ કોણ જે કરો જેનો વિદ્યુત ભાર સ્મોલ ક્યુ અને એમ દળ છે એને આપણે નિષ્ક્રમણ ઝડપ શોધવો હોય તો આપણે કાર્ય ઊર્જા પ્રવાહનું સૂત્ર યુઝ કર્યું કાર્ય બરાબર 1/2 mv² અને કાર્ય એટલે કે W બરાબર વોલ્ટેજ ઇન્ટુ વિદ્યુત ભાર રાઈટ V ઇન્ટુ Q અને V આપણને ખબર છે કે Q/R હોય રાઈટ તો બધી વેગને સૂત્ર કરતા કર્યો તો આપણો જવાબ આટલો આવશે √2kqq/mr હોપ બાળકો તમને આમાં ખબર પડી હશે રાઈટ સ્ક્રીનશોટ પાડી લેજો ઓકે હવે આજે પણ હું તમને છે ને એક્સ્ટ્રા દાખલા મોકલીશ રાઈટ તે એ એક્સ્ટ્રા દાખલા જે કરે બરાબર તમારે ગણી ગણીને કરવાના નો આવડે તો તમે મને પૂછી લેજો ઓકે પણ રોજનું કામ રોજ કરજો ઓકે થેન્ક યુ